सौराष्ट्र युनिवर्सिटीना नवा अभ्यासक्रममां रामचरित मानस अने भगवद गीताना प्रसंगोने पाठ तरीके उमेरवामां आवशे। हाल नवी शिक्षण नीतिने अमल करवानी कामगीरी चाली रही छे, जेने लईने सौराष्ट्र युनिवर्सिटी पण सक्रिय थई छे। डिसेम्बर सुधीमां नवो अभ्यासक्रम घडवानी कामगीरी पूरी थई जशे, त्यारे युनिवर्सिटी द्वारा आर्ट्सना विद्यार्थीओ माटे मोटो निर्णय लेवायो छे, जेमां अभ्यासक्रममां भगवद गीता अने रामचरित मानसने समाववामां आवशे। आजनी युवा पेढ़ीमां हिन्दु संस्कृतिनुं सिंचन થાય એ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। આ માટે યુનિવર્સિટી દ્વારા અભ્યાસક્રમ તૈયાર કરવા માટે ખાસ કમિટીની રચના કરવામાં આવી છે। આ વિષય પર વધુ માહિતી આપશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નીતિન પૈથાણી। જી સર, જે રીતે નવી શિક્ષણ નીતિને અમલ કરવાની કામગીરી ચાલી રહી છે, શું કહેશો આપ આ નવા અભ્યાસક્રમને લઈને? સર, રાષ્ટ્રીય શિક્ષા નીતિના અમલીકરણના ભાગરૂપે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ભારતીય સંસ્કૃતિ અભ્યાસ સમિતિ, ઇતિહાસ અભ્યાસ સમિતિ અને સંસ્કૃત અભ્યાસ સમિતિએ, ત્રણેય અભ્યાસ સમિતિઓએ નિર્ણય કર્યો છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાના જે વિદ્યાર્થીઓ છે એ ભારતીયતાનો અભ્યાસ કરે, ભારતની સંસ્કૃતિનો ઇતિહાસ પ્રાચીનકાળથી જે ભણાવાય છે એ ભારતીય ધર્મોમાં શું છે એ ભારતીય સંસ્કૃતિ વિષયના અભ્યાસની સમિતિએ નિર્ણય કર્યો છે। અને આ સાથે સાથે જે સ્નાતકના અભ્યાસોમાં શ્રીમદ ભાગવત ગીતા અને રામાયણને પણ અભ્યાસમાં સમાવેશ કરવામાં આવશે એવો નિર્ણય ભારતીય અભ્યાસ સંસ્કૃતિએ કર્યો છે। અને સાથે સાથે ઇતિહાસ, ભારતનો જે પ્રાચીન ઇતિહાસ છે એ ભારતના પ્રાચીન ઇતિહાસ વિશે સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ એની માહિતી મેળવે એ પ્રકારનો નિર્ણય પણ કર્યો છે। સંસ્કૃત એ આપણી જનની છે, ભાષાની જનની છે, અને એમાં ઇન્ટ્રોડક્શન ટુ રામાયણ, ઇન્ટ્રોડક્શન ટુ મહાભારત નો અભ્યાસ પણ અમે સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે। આ ઉપરાંત સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન વિષયની અભ્યાસ સમિતિએ પણ અમને માહિતી આપી છે કે આ બંને આપણા ગ્રંથો છે એનો અમે સમાવેશ કરીશું। જી બિલકુલ, જી સર, જે રીતે આજની યુવા પેઢીમાં હિન્દુ સંસ્કૃતિનું સિંચન થાય એના માટે આ એક પ્રયાસ છે, યુવા પેઢીનું શું કહેવું છે આ વિશે? યુવાનો સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે આપણા સંસ્કારો અને આપણી સંસ્કૃતિ છે એનાથી પ્રભાવિત થઈને વૈશ્વિક કક્ષાએ ગયા છે, ત્યારે એ યુવાનો પણ એના તરફ ખેંચાયા છે બિલકુલ, કારણ કે એ સમજી ચુક્યા છે કે આપણો હોલિસ્ટિક જો ડેવલપમેન્ટ કરવો હશે, સર્વાંગીણ વિકાસ કરવો હશે, તો સર્વાંગીણ વિકાસમાં આ સંસ્કારના પાઠો અથવા તો સંસ્કૃતિના પાઠોને આત્મસાત કરવા પડશે। અને એટલા માટે એ આ અમારો જે અભ્યાસક્રમ છે અથવા તો અમે જે આવનારા દિવસોમાં રાષ્ટ્રીય શિક્ષા નીતિને અનુરૂપ જે કાર્ય કરી રહ્યા છે એને આવકારશે એ પણ યુવાનોનું એક માનસ બન્યું છે। જી બિલકુલ સર, સમગ્ર માહિતી અને આ સુંદર ચર્ચા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર આભાર આપણે મને